अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। कस्तूरी तिलकम ललाट पटले वृक्षस्थले कौस्तुभम् सागरे वरमोक्तिकं करतले सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावले गोपास्त्रे परमवेष्टितो विजयते कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथास्सुतम् श्रीशुक उवाच वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादेतवे तापत्रया विनाशाय Thank you.
प्रवजन्तमनुपे तमप्रेतकृत्यायनो विरहका तरजुहाव उत्तरे तन्मयतयाभिनेदो दं सर्वभूतहृदया मुनिमानतोऽस्मि उपदेष्टारमेश्वरम व्यापकं सर्वलोकानां कारणं तन्नमाम्यहम्। आपणे सौ आ दिव्य सत्संगनी अंदर भेगा थया छे त्यारे आजे भागवत कथा छे ने અત્યારે બહુ થવા લાગી છે, મને થવી જ જોઈએ અત્યારે બધે થવા લાગી છે। હા, નગરે નગરે જને જને, નગરે નગરે કહેતા બધે બધા શહેરની અંદર
અને જને જને કહેતા બધા માણસોની અંદર. આ ભાગવત એ સત્સંગ ખૂબ દુર્લભ છે. વિચાર માત્ર થી આ ભાગવત મળતું નથી. ગમે તેટલા પુરુષાર્થ કરો કે ગમે તેટલા પૈસા વહાવો, ખાલી એનાથી નથી મળતું. ભાગવત પ્રાપ્ત કરવું હોય, આ દિવ્ય સત્સંગ જોતો હોય તો હરિની કૃપા જોવે. હરિ કૃપા બિનુ સુલભ ન સોય. જ્યાં સુધી પરમાત્માની કૃપા ન હોય ત્યાં સુધી આપણા જીવનની અંદર સત્સંગની પ્રાપ્તિ નથી થતી. આ ભાગવત એ ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે. વાંગ્મય સ્વરૂપ શું કામ ને બોલે, જ્યારે ભગવાન કૃષ્ણ અધરાધામને છોડી અને જ્યારે સ્વધામ પધારવાના હતા અને ત્યારે એમના મિત્ર ઉદ્ધવ, ઉદ્ધવ એ ભગવાનના પરમ મિત્ર હતા, એને આપણે બેનો ભજનમાં ઉદ્ધવ કહીએ. એવા ભજનમાં તળપદા શબ્દ હોય પણ એ ઉદ્ધવ એ ભગવાનના પરમ મિત્ર હતા અને ભગવાનને એકાંતમાં મળવા આવ્યા અને ત્યારે એને ખબર પડી કે ભગવાન સ્વધામ પધારવાના છે. ત્યારે ઉદ્ધવે ભગવાન કૃષ્ણને કહ્યું, હે પ્રભુ, તમે સ્વધામ જતા રહેશો તો આ વૈષ્ણવો આ ભક્તો કોનો આશ્રય લેશે? ત્યારે ભગવાન કૃષ્ણે ઉદ્ધવને કીધું, હે ઉદ્ધવ, મારું જે દિવ્ય તેજ છે એ મારું તેજ હું ભાગવતની અંદર પધરાવું છું. હું ભલે સ્વધામ પધારું છું પણ મારું તેજ આ ભાગવતની અંદર પધરાવું છું. જે કોઈ વૈષ્ણવો, જે કોઈ ભક્તો આ ભાગવતનો આશ્રય કરશે એ મને પામશે. ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો એ આ ભાગવત કરાવે છે. ભાગવત છે એ જીવન જીવતા પણ શીખવાડે છે અને આપણને મૃત્યુના ડરમાંથી પણ મુક્ત કરાવે એ આ ભાગવત. પરમ મુક્તિ જો કોઈ આપતો હોય તો એ આ ભાગવત છે. અને જીવતા પણ મોક્ષ જોતો હોય તો પણ એ આ ભાગવત અપાવે છે. મોક્ષ અને મુક્તિ આ બંને અલગ છે. અને આપણે એક માનીએ છીએ કે મોક્ષ પણ એ જ અને મુક્તિ પણ એ, પણ નહીં. મોક્ષ કોને કહેવાય? આપણે આપણી પોતાની જાતને જીવતા પણ મોક્ષ આપી શકીએ. હવે આવી વાત શાસ્ત્રીજી કરે એટલે મનમાં વિચાર ચાલુ થઈ જાય કે જીવતા કેમ મોક્ષ આપી દેવો. હા, જીવતા મોક્ષ આપી શકાય. મોક્ષનો અર્થ એવો થાય જે મોક્ષ, મોનો અર્થ એવો થાય મોહ, મોહ આશાઓ તૃષ્ણા, અને મોક્ષ ક્ષનો અર્થ એવો થાય ક્ષય. આપણે જીવતા આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારનો, કોઈ પણ વસ્તુનો, ન તો રૂપિયાનો, ન તો બંગલાનો, કોઈ પણ પ્રકારનો મોહ ન રહે આપણા જીવનમાં, એનો ક્ષય થઈ જાય એનું નામ મોક્ષ. અને મુક્તિ કોને કહેવાય? બોલે, જ્યારે આપણે આ શરીર દેહને છોડીએ અને પછી જે આપણને મુક્તિ અપાવવા માટે પિંડદાન તર્પણ વગેરે જે કરવામાં આવે એને મુક્તિ કહેવાય. તો આપણે પોતાની જાતને જીવતા મોક્ષ આપે અને આપણે પોતાની જાતને મુક્ત કરાવવું હોય તો આ ભાગવત છે. ખૂબ દુર્લભ છે.
સત્સંગ માટે ભાગવતનું આયોજન કરવામાં આવતું હોય, કોઈ એવા દિવંગત પિતૃઓ હોય જે અકાળ મૃત્યુ પામ્યા હોય, જેની પ્રેત યોનિમાં વાસ થયો હોય, અને એની પાછળ પણ જો પિતૃઓ પાછળ આ ભાગવત કથા કરાવવામાં આવે તો એ પ્રેત યોનિમાં જે પિતૃઓને વાસ મળ્યો હોય ત્યાંથી એને મુક્તિ પ્રદાન કરવામાં આવે છે. આ ભાગવત એને મુક્ત કરે છે. જેવી રીતે આગળ મહાત્મ્યમાં આપણે કથા જોઈશું કે ધંધુકારીને ગોકર્ણ મહારાજે મુક્તિ અપાવી હતી, મુક્તિ અપાવે મુક્તિ દાન એ ન ગરજતી. આ ભાગવત મુક્તિ પ્રદાન કરે છે. આ ભાગવતનો પ્રથમ દિવસ, પ્રથમ દિવસે આમ તો જો કે બધાની માન્યતા એવી હોય અને આપણને આજે મંડપમાં દેખાઈ જાય છે કે માન્યતા એવી હોય છે, પહેલા દિવસે તો કાંઈ હોય નહીં, પોથી યાત્રા હોય અને શાસ્ત્રીજી બે મંત્ર કરીને પહેલો દિવસ પૂરો કરી દે, જે હોય બીજા દિવસથી હોય. પણ જે એવો વેમ રાખે છે બીજા દિવસથી જે સાંભળશે એની ભાગીરથી ભાગવતની યાત્રા અધૂરી ગણાશે. પોથી યાત્રાથી જ જેણે આ ભાગવત સત્સંગ માથા ઉપર લીધો, કાનમાં લીધો, હૃદયસ્થ કર્યો છે એને જ આ ભાગવત કથા ફેળી ગણાશે. આ ભાગવતની પોથી યાત્રા, હવે વિચાર એવો આવે કે આ પોથી યાત્રા એટલે શું? આમ જોઈએ તો કોઈક જોતા હોય તેમ લાગે કે વરઘોડો નીકળ્યો હોય, ડીજે હોય, ભાઈઓ હોય, બહેનો હોય, આમ મોટરમાં શાસ્ત્રીજી બેઠા હોય, મોટરમાં જોઈએ તો ખબર પડે કે આ કઈક કથાનું છે, અથવા પોથી ભાગવતજીનું જોવે તો કઈક ભાગવત કથા કઈક કથા હશે. આ પોથી યાત્રા હું તો ત્યાં સુધી કહેતો હોઉં કે કોઈ બીજી યાત્રા એ અડસર તીર્થની યાત્રા એ પણ જવાનું કદાચ હોય અને આપણને ખબર પડે આ જગ્યાએ રામકથા કે ભાગવત કથા, શિવ કથા કે કોઈ પણ કથાની પોથી યાત્રા છે, તો હું તો ત્યાં સુધી કહું છું યાત્રાને છોડી દેજો, તમે પોથી યાત્રાને લાભ લેજો, તમને અડસર તીર્થ યાત્રા કર્યાનું પુણ્ય ત્યાં જ મળી જશે. આપણે હિન્દુ સનાતન ધર્મની અંદર 42 પવિત્ર નદીઓ કીધી છે, અડસર તીર્થ બતાવ્યા છે. આરતી ગાય ને, અડસત તીર્થ સંતોના ચરણે, એ અડસર તીર્થ અને 42 નદીઓ આ ભાગવત યાત્રા, આ જે પોથી યાત્રા હોય એ પોથી યાત્રાનો લાભ આપણે લઈએ ને તો બધા પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. પણ એ જેના નસીબમાં હોય, મેં પહેલા જ કીધું ને, હરિ કૃપા, ભગવાનની કૃપા હોય એને આ સત્સંગ, એને આ પોથી યાત્રા પ્રાપ્ત થતું હોય. અને એવી ધામધૂમથી પોથી યાત્રા ગાઈડી કે આમ જોવાવાળાને એમ લાગે કે આ ખરેખર ભગવાન આ લોકોને મળી ગયા હોય ને, જે આમ નાચતા હોય ને. હે, અને મેળા છે ને, આ સત્સંગ એ ભગવાનનું સ્વરૂપ છે. જેમ એક માને નાનું એવું બાળક હોય, સ્કૂલે ગયું હોય અને જેમ આવે ને માં આમ કરીને ઊભી હોય અને ઓલો છોકરો દોડતું મમ્મી મમ્મી કરતું કરતું આવે અને એ જેમ માં ખુશ હોય, એવી રીતના બહેનો બધા ખુશ હતા. હે, આ ભગવાન બાળ સ્વરૂપે ભાગવત ભગવાન પધાર્યા. અને અમુક વૃદ્ધ લોકો જે હતા, અમુક હા મોટી ઉંમરના, એ પણ એને એટલો ઉમંગ, એટલો ઉત્સાહ. મને તો એમ જ લાગતું હતું કે સંતલા સોસાયટીમાંથી કોઈનો વરઘોડો નીકળે છે ને, કાં તો દાનાણી પરિવારના છોકરાનો કોકનો વરઘોડો નીકળતો એવું લાગતું હતું. હે, તાળી પાડો, પૈસા નહીં જાય, તાળી પાડો. અને મોટી ઉંમરના હતા એનથી અમુક તો મેં જોયું ચલાતું નહોતું, એ પણ ચાલતા હતા. ઓલું છે ને ભજન, ગડપણ ગડપણ માં ઘણો ફેર છે રે, ગડપણ કોને કહેવાય જો, ગડપણ ગડપણ માં ઘણો ફેર છે રે.
તારા મને રે ગઢપણ તેને કેવાજો ગઢપણ ગઢપણ માં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણ માં ભજા સીતારામ ને રે ગઢપણ તેને કહેવાય જો અને ભજન ઉપરથી પાછું યંગ જે હોય નાની ઉંમરના એને એમ નહીં લઈ લેવાનું કે ગઢપણ માં જ ભજાય હા નાની ઉંમરમાં ભજાય પ્રહલાદ ને ભગવાન મેળ્યા નાની ઉંમરમાં ને ધ્રુવને મેળ્યા હા અને ખરેખરમાં નાની ઉંમરમાં જે ભક્તિ થાય જે ભજન થાય એ ગઢપણમાં નથી થતો પૂછી જોજો વૃદ્ધ લોકોને જેને ભગવાનની કૃપા હોય ને તો વાંધો નહીં પણ જેનું આરોગ્ય સારું ન હોય એને પૂછજો સરખી તાળી પાડી હોય તોય ન હોય લકવા હોય હાથમાં હા સરખી તાળી ન પાડી શકે હરખું બોલી ન શકે એટલે યુવાનીમાં પણ ભગવાનની ભક્તિ કરવી ક્યાં સત્સંગ ખૂબ ધામધૂમથી પોતી યાત્રા આપણે અહીંયા સુધી લાવ્યા આમ તો કથાનો શાસ્ત્રીજીનો ઉતારો ગણો કે મુખ્ય યજમાન ગણો કે કથા સ્થળ ઘણો એક જ હતું એટલે આપણે પાછા ઘડીકમાં આમ જ્ઞાન ઘડીકમાં આમ જ્ઞાન હું આમ જવાનું કહું તો બહેનો આમ જવાનું કે હે પૂર્વી વાળાને લાભ મળી ગયો લખ્યું હોય ને નસીબ દર્શનના એ નસીબની વસ્તુ છે હા જેવી રીતે જીવનને ધન્ય કરવા માટે કોઈ જ્ઞાનની જરૂર પડે છે એવી રીતે કોઈ પણ કાર્ય હોય એને નિર્વિઘ્નતા રીતે પરિપૂર્ણ કરવું હોય તો દીપનારાયણ ભગવાનનું પ્રાગટ્ય કરવામાં આવતું હોય છે આપણો આ જે ભાગવત સત્સંગ છે એક એક પ્રકારનો યજ્ઞ છે જ્ઞાન યજ્ઞ અહીં જ્ઞાનની ચર્ચાઓ થાય ભગવાનની વાતો થાય અને એટલા માટે અહીંયા જ્ઞાન યજ્ઞ પણ કહેવામાં આવે છે આ જ્ઞાન યજ્ઞની અંદર આપણે દીપ પ્રાગટ્ય કર્યું દીપ પ્રાગટ્ય એ આપણને મંગલ કરે આપણને નિષ્પાપી બનાવે છે કોઈ પણ શુભ કાર્યની અંદર દીવાનું પ્રાગટ્ય કરીએ તો એ કાર્યની અંદર કોઈ પ્રકારનો વિઘ્ન નથી આવતું આપણો હિન્દુ ધર્મ એમ કહે છે કે શ્રદ્ધા રાખવી અંધશ્રદ્ધા રાખવી નહીં શ્રદ્ધા સારી પણ અંધશ્રદ્ધા આવી એટલે ગયા હા અંધશ્રદ્ધા ન રાખવી બોલે કેવી અંધશ્રદ્ધા બોલે ઘણા બહેનો ને એવું હોય કે દીવો કદાચ ઓલવાઈ જાય ને એમ કે હવે કઈક થશે વિઘ્ન આવશે કઈ ન થાય આપણો હિન્દુ ધર્મ સંતો તો એમ કે છે કે દીવો ઓલવાઈ જાય ને ભૂંજાઈ જાય ને તો ભગવાનનો ઉપકાર માનવો કે આપણને બીજી વખત મોકો આપ્યો હા દીવાનું પ્રાગટ્ય કરીએ અને જેમ પ્રકાશ આપે અંધકાર દૂર થાય એમાં કથા એ પણ આપણને જ્ઞાનરૂપી પ્રકાશ આપે અને આપણો અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે એ આ કથા પણ અત્યારે આપણું શું થયું આંધળું અનુકરણ લેવા કેવું આંધળું આંખ વગરનું આમાં બધા એમ કરતા હશે બોલે શું આપણી પરંપરા એ છે કે દીવાને પ્રજ્વલિત કરવું પણ આંધળું અનુકરણ આંખ વગરનું એને આંધળું કહેવાય
એવું અનુકરણ એ લોકો કરે તો આપણે કરી બોલે શું? આપણી પરંપરા એ છે કે દીવાનું પ્રજ્વલ પ્રાગટ્ય કરવું જોઈએ, પણ આપણો કોઈના જન્મ દિવસ હોય ને તો ફોંક મારીને દીવાને અગ્નિને ઠારીએ છીએ, હેપી બર્થડે કરીએ ને, જન્મ દિવસ ઉજવીએ. તમે જે ફૂંક મરાવો છો છોકરાઓ પાસે એની બદલે તમે માચીસ આપો એને હાથમાં, તારો જન્મ દિવસ છે, લે દીવાને પ્રાગટ્ય કર. અને એ લાવ્યા પછી જ આપણે કહે કે છોકરો બહુ તોફાની થયો ને કાંઈ માનતો નથી. આંધળો અનુકરણ ન કરવું. દીવાને પ્રજ્વલિત કરવું. દીવો છે નિષ્પાપી બનાવે છે. કોઈ પણ કામમાં એટલા માટે એનું પ્રાગટ્ય કરવામાં આવે છે કે આપણે નિષ્પાપી બનીએ અને ત્યાર પછી કોઈ પણ ભગવાનની પૂજા કરીએ તો એ પૂજાનો સ્વીકાર ભગવાન કરતા હોય છે. કોઈ પણ ઘરની અંદર, ઘર છે એ એક મંદિર છે, અને મંદિર દીવા વગરનું નકામું કહેવાય. એટલે રોજના માટે સવાર સાંજ ઘરની અંદર દીવાનું પ્રાગટ્ય થવું જોઈએ. દીપ જ્યોતિર પરબ્રહ્મા, દીપ જ્યોતિર જનાર્દન, દીપો હર તુમે પાપ, દીપ જ્યોતિર નમોસ્તુતે. શુભમ કરોતુ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદ, શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલીએ. સબસ્ક્રાઇબ કરેં લક્ષ્ય ટીવી ચેનલ કો, હા, ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએગા લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.